વિદ્યાર્થી મિત્રો આજે દસ મી એપ્રિલ બે દાખલાનો અભ્યાસ કરી રહ્યા છીએ પાંચની રકમ આ મુજબ છે નીચેની વાહન વ્યવહાર સમસ્યાનો પ્રારંભિક ઉકેલ મેક્સ મિનમેક્સની રીતે મેળવો કુલ પરિવહન ખર્ચ શોધો તથા ઉકેલ ઇષ્ટતમ છે કે કેમ તે ચકાસો માર્ચ એપ્રિલ બે હજાર અઢાર હવે જો શબ્દો ઉપર ખાસ ભાર આપજો અહીંયા કહેવામાં આવ્યું છે કે ઉકેલ ઇષ્ટતમ છે કે કેમ તે ચકાસો એટલે ઈષ્ટતમતા પરીક્ષણ એક જ વખત કરવાનું જો ઇષ્ટતમ મળે તો હા પાડવાની ન મળે તો ના પાડવાની છે ત્યાં દાખલો પૂરો થઈ જાય પરંતુ જો તમને એવા શબ્દો કહેવામાં આવ્યા હોય કે ઈષ્ટતમ પરીક્ષણ કરો સોરી ઈષ્ટતમ પરીક્ષણ કરો અથવા ઈષ્ટ ઇષ્ટતમ પરીક્ષણ મેળવો તો તમારે જ્યાં સુધી ઇષ્ટમ પરીક્ષા ન મળે ત્યાં સુધી દાખલો ગણવાનો છે ઓકે તો અહીંયા આપણી જે રકમ આપી છે તો એમાં પુરવઠો એકસો વીસ સાહીઠ અને નેવ તો ત્રણે ટોટલ બસો સિત્તેર અને માંગનો ટોટલ આપણે કરીએ તો બેતાલીસ અઠ્યોતેર ને એકસો પચાસ તો એ પણ બસોને સિત્તેર થાય છે તો આપેલી સમસ્યા સમતોલ છે અને સમતોલ સમસ્યા માટે હવે આપણે દાખલાને મેક્સ બિન મેક્સની રીતે ગણીએ તો અહીંયા આપણે દાખલો ગણવાનો છે મેક્સ મેક્સ મેક્સની રીતે તો સૌથી પહેલાં મેક્સિમમ ઘટક પસંદ કરવામાં આવે સમગ્ર શ્રેણિકમાંથી હવે આ પદ્ધતિ રિવર્સ ચાલે છે અગાઉના દાખલાઓમાં મેં તમને ડિટેલમાં સમજાવેલું જ છે તો નંબર વન ગણ નંબર વન કે આખા શ્રેણીકમાં મેક્સિમમ ઘટક કોણ છે તો આખા શ્રેણીકની અંદર મેક્સિમમ ઘટક તરીકે નેવ અને એકસો પચાસ પૈકી આપી શકાય તો છાસઠ ગુણ્યા નેવ કરીએ તો આપણને એ પાંચ હજાર નવસો ચાલીસ પ્રાપ્ત થાય છે ઓકે હવે આ નેવના સ્તંભમાં નાનો ઘટક પસંદ કરો ત્રીસ એની નિયુક્તિ વિચારો બેતાલીસ અને બંનેનો આપણે ગુણાકાર કરીએ તો બારસો સાઠ મળે છે ઓકે તો આપણે અહીંયા સેકન્ડ લેવલ પર રો મિનિમમ કોલમ મિનિમમ ગણ્યા છે ત્યાર પછીનો શબ્દ શું છે મેક્સ તો બંનેમાં જે મેક્સિમમ હોય ને એ આપણી નિયુક્તિ બનશે તો આપણી નિયુક્તિ બને છે છાસઠ સાથે નેવની અને અહીંયા નેવ રદ કરીએ ને એકસો પચાસમાં નેવ રદ કરીએ તો સાઠ વધે છે તો અહીંયા આપણી હાર રદ થાય છે ઓકે ફરીવાર આવી જ રીતે ગણતરી કરીશું તો કે મેક્સ કોણ આખા મેક્સિમમ ઘટક કયો દેખાય છે ઓકે એના માટેનો રો મિનિમમ અને કોલમ મિનિમમ તો અઠ્યોતેરની હારમાં નાનામાં નાનો ઘટક છે ત્રીસ અને એની સાથે નિયુક્તિ તેમ બેતાલીસની આપશો એટલે બારસો સાહીઠ અઠ્યોતેરના કોલમમાં મોટામાં નાનામાં નાનો ઘટક છે સાહીઠ અને એની સાથે નિયુક્તિ સાઠ જ આવશે તો એ થઈ જાય છે છત્રીસો ઓકે તો બંનેમાંથી મેક્સિમમ કોણ પસંદ થયું સાઈઠ ગુણ્યા સાહીઠ તો આપણે ત્યાં સાઈઠ ની ઓકે સાહીઠ રદ થયા અને અહીંયા અઢાર વધ્યા તો અહીંયા આપણી હાર રદ થઈ હવે જો આપણી પાસે ફક્ત એક જ હાર બચી છે ને એમાં ત્રણ કિંમતો છે ત્રણેય કિંમતો નીચે ટોટલ તમે ચેક કરો પૂર માંગમાં બેતાલીસ અઢાર અને સાઈઠ એ ત્રણેનો સરવાળો કરીએ બેતાલીસ અને અઢાર એટલે સાહીઠ સાઠ વત્તા સાઠ એટલે એકસો વીસ સામે જોવો એ દેખાય છે એકસો વીસ તો ડાયરેક્ટ નિયુક્તિ આપી દેવાની છે ત્રીસ સાથે બેતાલીસની અઠ્યોતેર સાથે અઢારની અને બેતાલીસ સાથે સાઠની તો અહીંયા ડાયરેક્ટ નિયુક્તિ આપણે આપી દીધી ઓકે હવે આપણે એમ પ્લસ એન માઇનસ વન નિયુક્તિ મળી કે કેમ એ ચેક કરવાનું ત્રણ વત્તા ત્રણ ઓછા એક તો પાંચ નિયુક્તિ મળે છે ઓલરેડી જો વન ટુ થ્રી ફોર ફાઈવ તો ત્યારબાદ આપણે વાહન વ્યવહાર ખર્ચ જેડની ગણતરી કરવાની છે બેતાલીસ ગુણ્યા ત્રીસ વત્તા અઢાર ગુણ્યા અઠ્યોતેર વત્તા સાઠ ગુણ્યા બેતાલીસ વત્તા સાઠ ગુણ્યા સાઠ વત્તા નેવ ગુણ્યા છાસઠ ઓકે આવી રીતે હવે અહીંયા બેતાલીસ ગુણ્યા ત્રીસ એટલે કે બારસો ને સાઠ મળે છે અઢાર વત્તા અઠ્યોતેર તો અઢાર વત્તા અઠ્યોતેરની કિંમત આપણને ચૌદસો ને ચાર મળે છે ત્યારબાદ છે સાઠ ગુણ્યા બેતાલીસ તો સાઈઠ ગુણ્યા બેતાલીસ ની કિંમત છાસઠ એટલે પાંચ હજાર નવસો ચાલીસ તો આ બધાયનો જ સરવાળો કરવાથી આપણો જેડ મળે છે ચૌદ સાતસો ચોવીસ ચૌદ હજાર ચોવીસ તો આ આપણી જેડ ની કિંમત બને છે

તો ડી વી અને ડી થ્રી ટુ ડી થ્રી અને વીજે અહીંયા છે એ બી સી અને યુ તો આપણે ફાળવણી વાળા ખાનાની અંદર સી આઈ જેની કિંમત એટલે કે મૂળ ખર્ચ જે કિંમત આપેલી છે સી જે એટલે કે રકમની કિંમતો લખીશું તો જ્યાં આપણી નિયુક્તિ મળીએ ખાનાની કિંમત છે ત્રીસ અઠ્યોતેર બેતાલીસ સાઠ અને છાસઠ ઓકે તો હવે આપણે અહીંયા શૂન્ય લઈએ ધારો કે સૌથી વધારે કિંમત જ્યાં દેખાતી હોય ત્યાં શૂન્ય લઈને શરૂઆત કરીએ તો આ ત્રીસ બને આ ડાયરેક્ટ અઠ્યોતેર બની જાય ને આ બેતાલીસ બને હવે મારે અંદર છાસઠ લાવવાનું મેં નીચે લખ્યા છે બેતાલીસ તો આ કિંમત બને ચોવીસ ચોવીસ વત્તા બેતાલીસ એટલે છાસઠ અહીંયા મેં અઠ્યોતેર લખ્યા ને અંદર મારે સાઠ છે તો આ કિંમત બને છે માઇનસ અઢાર બરાબર તો અઠ્યોતેરમાંથી હું અઢાર બાદ કરું તો આપણને કેટલા મળશે સાઈઠ અઠ્યોતેર માઇનસ અઢાર ઓકે તો હવે પછીનું સ્ટેપ આવે છે જેડ આઈ જઈશો તો ઓકે ફાળવણી વગરના ખાના માટે ફાળવણી વગરના ખાના માટે જેડ આઈ જે બરાબર યુ આઈ વત્તા તો બે બાજુ સરવાળો કરો તો ત્રીસ વત્તા માઇનસ અઢાર તો ત્રીસ વત્તા માઇનસ અઢાર એટલે એ મળે છે આપણને બાર બેતાલીસ માંથી આપણે અઢાર બાદ કરીએ તો બેતાલીસ માઇનસ અઢાર તો એ આપણને મળે છે ચોવીસ ઓકે હવે અહીંયા બે ના સરવાળો થશે આ તો માઇનસ હતા એટલે બાદ થાય છે તો આ થશે ચોપન અને આ અઠ્યોતેર અને ચોવીસ તો અઠ્યોતેર વત્તા ચોવીસ એ થશે એકસો બે તો આવી રીતે આપણી કિંમતો મળી છે ઓકે તો ત્યાર પછીનો સ્ટેપ આવશે કે ફાળવણી વગરના ખાના માટે વગરના ખાના માટે અક્ષરો મારા નથી સારા પરંતુ હું તમને જે ગણાવું છું તમને ગમે છે એટલે તમે જોવો છો બાકી અક્ષરો મારા ખૂબ ખરાબ છે ડીઆઈ જે બરાબર સીઆઈ જે માઇનસ જેડ આઈ જે અને મને આશા છે કે હું જે ભણાવું છું એ તમને ઉપયોગી થતું હશે જ અને જો ઉપયોગી થતું હોય તો તમે મારા દરેક વિડીયોની અંદર તમારા અનુભવો કોમેન્ટ સ્વરૂપે લખી શકો છો અને તમને વિડીયો યોગ્ય લાગે તો તમારા મિત્રો વર્તુળ જે અભ્યાસ કરે છે એમાં શેર પણ કરો અને બીજા વિદ્યાર્થીઓને સબસ્ક્રાઈબ કરવા માટે વાત કરો ઓકે તો હવે મારે ફાળવણી વગરના ખાના માટે ગણવાનું છે એટલે જ્યાં ફાળવણી મળેલી છે એ ખાનામાં હું ડેશ લખું છું તો બાકીની કિંમત માટે મારે મૂળ રકમમાંથી આ વર્તુળવાળી જેડાઈ જે કિંમત બાદ કરવાની છે તો અડતાલીસમાંથી મારે બાર બાદ કરવાના છે તો એ આપણને મળે છે છત્રીસ તો પછીની કિંમતમાં પિસ્તાલીસ તો પિસ્તાલીસ માંથી મારે ચોવીસ બાદ કરવાના છે તો પિસ્તાલીસ માઇનસ ચોવીસ તો આપણને મળે છે એકવીસ ઓકે પછીની નીચેની કિંમત નેવ છે નેવમાંથી મારે ચોપન બાદ કરવાના છે તો એ આપણને મળે છે છત્રીસ પછીની કિંમત છે પંચોતેર ને પંચોતેરમાંથી મારે એકસો ને બે બાદ કરવાના છે પંચોતેર માઇનસ એકસો બે એટલે આપણને મળ્યા માઇનસ સત્યાવીસ ઓકે હવે જુઓ અહીંયા એક કિંમત અથવા એકથી વધારે કિંમત માઇનસ મળે તો ઉકેલ ઇસ્ટતમ બનતો નથી તો અહીંયા તમારા ઓલ ડીઆઈ ઇઝ નોટ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો તેથી મેળવેલ પ્રારંભિક ઉકેલ ઇષ્ટતમ બનતો નથી હવે રકમમાં શું લખેલું હતું ઇષ્ટતમ છે કે કેમ તેની ચકાસણી કરો અને વિદ્યાર્થી મિત્રો આપણે ચકાસણી કરી તો આપણો ઉકેલ ઇષ્ટતમ મળતો નથી